हेलो दोस्तों, वेलकम टू ट्रांजिएंट एकेडमी। तो फ्रेंड्स, आशा राखू छू तुम बधाई मजामां छो, मस्त छो। तो आजनो आ वीडियो छे ए आपणा GSECL ना जुनियर एंजिनियर ना विद्यार्थी मित्रों माटे छे। जे लोको जुनियर एंजिनियर नी एग्जाम आपी हती ने वेटिंग लिस्ट माटे जे लोको राह जोई रह्या छे ए विद्यार्थी मित्रों माटे आपणे आ वीडियो बनावी रह्या छे। ओके, जो के घणा समयथी घणा बधा विद्यार्थी मित्रों मने मेसेज करता होय छे कि सर, वी GSECL नुं वेटिंग लिस्ट आवशे के नहीं आवे। हूँ हमेशा एम ज कहते हूँ मैसेज में कि भाई मैंने आइडिया नहीं, अने साथे साथे के भाई जी मोस्टली GSECL वेटिंग लिस्ट नुं एवुं बधुं बहार पाडतु નથી। ઓકે, કારણ કે અત્યારે કારણ કે મેઈન વસ્તુ એ છે કે મને એટલો આઈડિયા ન હોય ને, પ્લસ GSECL પોતાના નિયમ મુજબ હાલતું હોય, ભાઈ ઘણી વખત બહાર પાડે ન પાડે, એટલે કોઈને ખોટી આશા આપું એના કરતાં હું જે હોય સાચું હોય એ બને ત્યાં સુધી બોલતો હોઉં છું। ઓકે, તો હવે ખાસ કે ભાઈ થંબનેલમાં તમે જોયું હશે કે ભાઈ GSECLનું વેટિંગ લિસ્ટ ક્યારે આવશે, બરાબર। તો અત્યાર સુધી તો હું ના પાડતો હતો, પણ મોસ્ટલી હવે કદાચ મને એવું લાગે છે કે મે બી એક બે મહિનાની અંદર વેટિંગ લિસ્ટ આવવાની શક્યતા ખરી। ઓકે, કારણ કે તમે અહીંયા સ્ક્રીનશોટ જોઈ શકતા હશો, બરાબર, કે આપણે જે દીપક રાજાણી સાહેબ છે એને આપણે ટ્વિટરમાં ટ્વીટ કરીને લખ્યું હતું, બરાબર, કે ભાઈ GSECL એટલે જુનિયર એન્જિનિયરનું વેટિંગ લિસ્ટ આજે ચોમાસાની કામગીરી પતે એના પછી આવવાની શક્યતા છે, સંભાવના છે, બરાબર। એ તમે ટ્વિટરમાં તમે એમના ટ્વિટરમાં જઈને પણ જોઈ શકો છો, અહીંયા મેં સ્ક્રીનશોટ એ મૂકેલો છે, બરાબર। આ ટ્વીટ જોઈને તે પછી મેં બીજા એક બે વિદ્યાર્થી મિત્રો જે આપણા છે જે GSECLની અંદર જોબ કરે છે, તો એ લોકોને પૂછેલું, તો એ લોકોએ પણ એ લોકોને વધારે આઈડિયા ન હોય, પણ એ લોકો એક બે વ્યક્તિ મને એમ કીધું કે ના સર, બની શકે કે ભાઈ મોસ્ટલી એક બે મહિનાની અંદર વેટિંગ લિસ્ટ આવી શકે, બરાબર। એક બે વિદ્યાર્થી મિત્રોએ એવું કીધું હતું કે ડિસેમ્બરની આસપાસમાં શક્યતા ખરી છે, બરાબર, કારણ કે ગયા વર્ષે એક્ઝામ લેવાયેલી હતી, તો ડિસેમ્બર તો ન કહી શકાય, પણ મોસ્ટલી તમે એવું ગણતરી કરો ભાઈ ચોમાસાની કામગીરી પછીની જે વાત કરી છે, તો મોસ્ટલી એક કે બે મહિનામાં આપણા જે જુનિયર એન્જિનિયરના વિદ્યાર્થી મિત્રો જે છેલ્લે છેલ્લે થોડાક અટકેલા છે એક બે માર્ક સારું, બરાબર, તો એ લોકો માટે બની શકે કે વેઇટિંગ લિસ્ટ આવવાની સંભાવના છે। ઓકે, તો એ જે લોકો મને ઘણા સમયથી મેસેજ કરતા હતા, સર હું એક માર્ક આર્ટ માટે રહી ગયો છું, બે માર્ક માટે ને એવી રીતના, તો એના માટે ખુશીના સમાચાર કહી શકાય કે મે બી કદાચ તમારો વારો આવી શકે છે। ઓકે, તો એટલે ખાસ એક બે મહિના રાહ જુઓ, બરાબર। અને મોસ્ટલી આ લોકો છે ને આપણે જુનિયર એન્જિનિયરનું છે ને રિઝલ્ટ ને બધું એમાં પ્રોપર પબ્લિશ નથી કર્યું, બરાબર, વેબસાઇટમાં, તો બની શકે તમને મેલ આવી શકે છે, બરાબર, કદાચ લિસ્ટ બહાર પાડે, બરાબર, તો લિસ્ટ બહાર પાડે તો એ ડાયરેક્ટ તમને મેલ જ આવશે મે બી, બરાબર, કે ભાઈ ડાયરેક્ટ મેલ આવે કે તમારું સિલેક્શન થયું છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે આવો। ઓકે, એટલે એ તમારે ખાસ તમે છે ને તમારો મેલ દર બે ચાર પાંચ દિવસે તમે જોતા રહેજો, જો કે મોસ્ટલી મને ખબર પડશે કોઈ વિદ્યાર્થી મિત્ર મને કહેશે ઓકે તો એ હું આપણે વિડીયો અથવા આપણા વોટ્સઅપ ગ્રુપમાં હું કહી દઈશ, બરાબર, વોટ્સઅપ અથવા ટેલિગ્રામ ગ્રુપની અંદર બધી જાણ કરી દઈશ કે ભાઈ આ લોકો આવી રીતના વેટિંગ લિસ્ટ બહાર પડ્યું છે, અથવા બધાને મેલ આવવાના સ્ટાર્ટ થયા છે જે લોકો નજીક નજીકના માર્ક્સની અંદર રહી ગયા હતા, બરાબર, તો એ લોકોને ત્યાંથી હું જાણ તો કરી જ દઈશ, બરાબર। એટલે તમને પણ જો તમે છેલ્લે અટકેલા હોય થોડાક એક બે માર દારું અને તમને મેલ આવે અથવા જો લિસ્ટ બહાર પડશે તો હું લિસ્ટ એ બહાર મતલબ કે આપણે તો વિડીયો બનાવી દઈશ, બાકી જો ડાયરેક્ટ મેલ આવશે તો મેલ દ્વારા તમે મને જાણ કરી દેજો। ઓકે, બીજા વિદ્યાર્થી મિત્રોને આપણને આઈડિયા આવે, બરાબર। નેક્સ્ટની પ્રોસિજર શું છે એ તો બધી આપણે વોટ્સઅપ ગ્રુપ દ્વારા આપણે બધાને હું કહેતો જઈશ કે ભાઈ તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે શું કરવાનું છે, એવી રીતના આપણે પ્લાન્ટ એટેન્ડન્ટમાં ગ્રુપ બનાવ્યું હતું, એવી રીતના આપણે જુનિયર એન્જિનિયરના મિત્રોનું પણ એક ગ્રુપ બનાવી દઈશું જેથી એ લોકોને એક આગળ માહિતી મળતી જાય। ઓકે, એટલે ખાસ હવે તમારે ખાલી થોડાક એક બે મહિના જેવું શાંતિ રાખવાનું છે, જે લોકો નજીકના માર્ક્સથી રહી ગયેલા છે, બરાબર, તો મે બી એક બે મહિનાની અંદર તમને આપણે લિસ્ટ બહાર પડી શકે છે। ઓકે, તો શાંતિ રાખો, ભગવાનને પ્રાર્થના કરો કે મે બી તમારું નામ આવી જાય, બરાબર, અને તમે જોબે લાગી જાઓ। ઓકે, આટલું જ મારે આ વિડીયોની અંદર કહેવું હતું, બાકી કંઈ પણ વધારે તમને આના વિશે માહિતી હોય તો તમે કમેન્ટ કરી શકો છો અથવા આપણો પર્સનલ નંબર આપેલો છે એમાં તમે મેસેજ કરી શકો છો। ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ, લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટ્રાન્ઝિયન્ટ એકેડમી।